મનપામાં સમાવિષ્ટ ગામ તળના તળાવોને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવા મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ચાલુ વર્ષે આવવાના 3 સહિત શહેરભરના 20 તળાવને ડેવલપ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે મનપા કમિશનરની અધ્યક્ષતામાં તળાવોને ડેવલપમેન્ટના આયોજન અને કામગીરીની રૂપરેખા નક્કી કરવા ગાર્ડન વિભાગના વડા તથા તમામ ઝોનલ ચીફની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાવોની સાથે શહેરમાં સ્થિત તમામ ગાર્ડનના મેન્ટેનન્સ, સિવિલ વર્ક વગેરે માટે પણ નોડલ અધિકારીઓની નિમણૂક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં 16,000 ચોરસ મીટરથી મોટા ગાર્ડનના સિવિલ મેન્ટેનન્સની કામગીરી ગાર્ડન પ્રોજેક્ટ સહ તથા તેનાથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા શાંતિકુંજ ગાર્ડનની જવાબદારી ઝોનને સોંપવામાં આવી છે, જ્યારે ગાર્ડનના મેન્ટેનન્સ માટે ઝોન લેવલે નોડલ અધિકારીની નિમણૂક કરાશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. મીટિંગમાં નક્કી થયા મુજબ આવવા ગામમાં સ્થિત 3 તળાવને ડેવલપ કરવાની કામગીરી ગાર્ડન પ્રોજેક્ટ સેલને આપવામાં આવી છે. આજની અમારી આજની આ મીટિંગમાં મીટિંગના અંતે 2-3 અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. એમાં જે પેન પાર્કનો મુદ્દો જે છેલ્લા 2-3 દિવસથી બહુ પૂરજોશમાં ચાલી રહ્યો છે, એના અનુસંધાનમાં અમે આજે એક એવો ઠરાવ કર્યો છે કે હવે પછીના કોઈપણ ટેન્ડરની અંદર 3 માસનું ભાડું જે તે ટેન્ડરરે ભરવાનું રહેશે. એનું કારણ એવું છે કે દરેક ઝોનનો ડેટા અમે આજે જ બધો ભેગો કર્યો અને એમાં એક ચોંકાવનારી વાત અમારા ધ્યાન પર આવી છે કે 2,27,73,503 રૂપિયા અત્યારે જે કોઈ ટેન્ડરર્સ છે એની પાસે લેવાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નીકળે છે. એમણે એક એવી વાત કરી કે કોવિડમાં એમને નુકસાન થયું છે, તો જે શરતો છે ટેન્ડરની એમાં 35 નંબરની શરતમાં બહુ ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે કોઈક સંજોગોમાં સત્તાધીશ દ્વારા જો પેન પાર્ક બંધ કરવામાં આવે તો જેટલા દિવસ એમણે પેન પાર્ક બંધ કર્યું હોય એનો એમણે જે તે ઝોનના અધિકારીને એ પેન પાર્કના માલિકો જાણ કરે અને એ જેટલા દિવસ હશે, અત્યારે તો અમને એવો ખ્યાલ છે કે 68 દિવસ જેટલો સમય આપણો લોકડાઉનમાં ગયો છે, એટલા પૈસા એમને ચૂકવવાના થતા નથી. એના સિવાયના પૈસા એમને ચૂકવવાના રહેશે અને એ ચૂકવણી એમણે તુરંત કરવું જોઈએ, જેથી કરીને એમનું જે કોઈ સારા પેન પાર્કના માલિકો જે સારી રીતે જે કંપનીઓ સારી રીતે પેન પાર્ક હેન્ડલ કરી રહી છે એમના માટે એ સમાચાર છે કે એમણે બાકીના પૈસા તુરંત ભરીને પોતાની કંપનીની ક્રેડિટ સાચવી લેવી જોઈએ. આ એક મુદ્દો અમારો આજે નિર્ણય લીધો છે અને હવે પછીના દરેક ટેન્ડરરે દરેક ટેન્ડરમાં અને જે કોઈ બીડ ખોલવાની બાકી હોય એમને પણ આ વસ્તુની પહેલાં જાણ કરવામાં આવશે કે ભાઈ તમને આ મંજૂર હોય તો અમે આ બીડ ઓપન કરીએ.